समाचार आगळ વધી મુંબઈમાં બીએમસીની ચૂંટણીને હજુ એક વર્ષ બાકી છે પણ શિવસેના અત્યારથી જ ગુજરાતી મતદારોને રીઝવવા સજ્જ થઈ ગઈ છે ગુજરાતી વેપારીઓ માટે શિવસેના તરફથી ખાસ ગરમાગરમ જલેબી ફાફડાના કાર્યક્રમનું આયોજન કરાયું પશ્ચિમ અંધેરીના ગુજરાત ભવનમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં 100 જેટલા ગુજરાતી વેપારીઓએ ભાગ લીધો મહત્વનું છે કે મહાનગરીમાં ગુજરાતી મતદારોએ હંમેશાથી નિર્ણાયક ભૂમિકા ભજવી છે ત્યારે બીએમસીની 50થી વધુ બેઠકો પર ગુજરાતીઓનો દબદબો છે અને એટલે આ વખતે શિવસેનાની નવી રણનીતિ સામે આવી છે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ જલેબી ફાફડાનો જવાબ ભાજપ કઈ રીતે આપે છે મુંબઈમાં જલેબી ને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા આ સ્લોગનની સાથે શિવસેનાની બીએમસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અંધેરીના ગુજરાત ભવનમાં આજે શિવસેના તરફથી ગુજરાતી મેળાવાનો આયોજન કરવામાં આવ્યો છે જલેબી ફાફડા અહીં બની રહ્યા છે ગરમ ગરમ આપ જોઈ શકો છો ગરમ ફાફડા ગરમ જલેબી સાથે વડાપાઉંનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવસેનાના જે રાષ્ટ્રીય સંગઠક છે હેમરાજ શાહ તે હાલ મારી સાથે હાજર છે તમામ લોકોને અત્યારે જલેબી ફાફડા જે છે તેનો નાસ્તો કરાવવામાં આવી રહ્યો છે પણ આ તીખો અને જે સ્વીટ છે જલેબી તેનું જે કોમ્બિનેશન છે એને લઈને આગળ બીએમસીની ચૂંટણીમાં કેટલું સફળપૂર્વક સફળતાપૂર્વક સામે આવે છે એ જોવું રહ્યું હેમરાજભાઈ આ જે સ્લોગન છે મુંબઈમાં જલેબીને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા આ કેટલું સક્સેસફુલ થશે આવનારી બીએમસીની ચૂંટણીમાં સક્સેસફુલ થશે એને માટે તો આ રવિવારે સવારનો પ્રોગ્રામ રાખી છે એટલે જલેબી કાઠી આપણા ઘરોમાં ખવાતા હોય તમે તો અહીંયા આવીને ખાય અને ચર્ચા કરે અને એમાં વેપારીઓ છે બધા સમજુ છે વેપારીઓને જે તકલીફો પડી છે એની ચર્ચા કરવાના છે ને એમાંથી આપણે રસ્તો કાઢવા શિવસેનાને સપોર્ટ કરવો પડશે કેમકે 92-93માં તકલીફ આપણને થઈ હતી તે વખતે દંગલ થઈ હતી ત્યારે બીજેપી આપણી સામે પડખે ઊભું નહોતું રહ્યું ત્યારે શિવસેનાએ આપણો બચાવ કર્યો હતો અને એના હિસાબે આપણે શિવસેનાને સપોર્ટ કરવા માટે કઈ રીતે આપણે આગળ વધવું એ નક્કી કરીએ રાજલબેન આવો 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 આ જલેબી ફાફડા ખાઈને તમને લાગે છે આજે 11 ગુજરાતીઓ સામેલ થવાના છે શિવસેનામાં તમને લાગે છે ડેફિનેટલી શિવસેનાને તેઓ વોટ આપશે વોટ આપશે એ લોકો કંટાળી ગયા છે બધા અસંતોષ બહુ છે પણ લોકોને હવે બહાર આવવું છે એટલે બોલી નથી શકતા લોકો ડરે છે બીજેપીથી ડરી ગયા છે પણ આ ડરવાનું કંઈ કારણ નથી આપણે વેપારીઓ છીએ આપણે વેપારી સમજુ વેપારી બુદ્ધિથી આપણે ચાલવાનું છે અને આપણે ઓપનલી બહાર આવવાનું છે હવે બહુ બહુ કંટાળી ગયા બધા ધંધા બંધા ખતમ થઈ ગયા આપણા નોટબંધીમાં 120 લોકોના મૃત્યુ થઈ ગયા તમે જાણો છો ને તો એ પ્રમાણે આપણે હવે બહાર આવી અને આપણે આગળ વધવાનું છે અને શિવસેનાને સપોર્ટ કરવાનું છે બીએમસીમાં છેલ્લા કેટલા વર્ષોથી શિવસેનાનો જ રાજ છે આગળ પણ તમને લાગે છે આ રાજ કાયમ રહેશે રહેશે જ કેમ કે મુંબઈ ગરા ખ્યાલમાં છે લોકોને આપણે બીએમસીમાં શિવસેના જ સપોર્ટ કરે છે રસ્તા પાણી એ બધું આજે આટલે મોટા મુંબઈમાં આટલી બધી વસ્તી વધે છે તો પણ એ બધાને પાણી 24 કલાક મળી રહે છે રસ્તા સાફ છે બધું થાય છે ગટર બટર ઉપસાય છે કોકવાર પણ એ બધું ક્લિયર થાય છે આટલો બધો સ્ટાફ છે નગરસેવિકા આપણી જોડે છે એમની જોડે વાત કરો એટલે તમને બધું ખ્યાલ આપશે જી રાજુલબેન પણ જોડાઈ ગયા છે અને સાથે જ આજે 11 બીજા વેપારીઓ જે છે તે શિવસેનામાં જોડાવાના છે આવો જાણીએ આપણે શિવસેનામાં જોડાવા પાછળનું તેમનું કારણ શું છે આપ શિવસેનામાં આજે જોડાઈ રહ્યા છો શું લાગી રહ્યું છે જે રીતે જલેબી ફાફડાનો સ્વાદ મળી રહ્યો છે એ રીતે શિવસેનામાં જોડાયા બાદ જે મુશ્કેલીઓ છે તેનું હલ મળશે તમને હા હા 100% હલ મળશે અને અમને ખાતરી છે અને વિશ્વાસપૂર્ણ અમે જોડાયા છીએ કે શિવસેના આજે બી છે અને કાલે બી અમર રહેશે શિવસેના છે તો મહારાષ્ટ્ર છે અને બહુ સારી રીતે શિવસેના મહારાષ્ટ્રને આગળ લઈ જશે આવી અને બધી રીતે અમને ખાતરી છે વેપારીઓને મને એકને નહીં ઘણા બધા વેપારીઓ છે સેંકડો વેપારીઓ છે જે બહુ ટાઈમથી શિવસેનામાં જોડાઈ રહ્યા છે એનું કારણ એક જ છે કે બધી ફેસિલિટીઓ આ છે શિવસેના બધી રીતે વેપારીઓને મદદ કરે છે અને સારી રીતે આપણને આગળ લઈ જશે હજી બીએમસીની ચૂંટણીમાં એક વર્ષ બાકી છે અને અત્યારથી જ ડંકો જે છે તે વાગી ગયો છે ચૂંટણીનો શિવસેનામાં જોરશોરથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે તમામ લોકો અત્યારે ફાફડા જલેબીનો આનંદ લઈ રહ્યા છે રાજુલબેન તમે કેટલા વર્ષોથી શિવસેના સાથે જોડાયેલા છો આ વખતની જે ચૂંટણી છે તેમાં કેટલા પડકારો છે કારણ કે મહાવિકાસ આઘાડી આ વખત આવી ગઈ છે આટલા છેલ્લા કેટલા વર્ષોથી ભાજપ શિવસેનાની સત્તા હતી આ વખત તમને લાગે છે શિવસેનાનો રાજ કાયમ રહેશે 100% કોઈ શંકા જ નથી એનું કારણ એવું છે કે આજે ઉદ્ધવજી માન્ય મુખ્યમંત્રી તરીકે અમારા પક્ષ પ્રમુખ માન્ય ઉદ્ધવજી જે કામ કરી રહ્યા છે ને એ કામને જ સરાહનીય છે એની સાથે આજે
મહાવિકાસ આઘાડી સાથે મળીને જે હિસાબથી એમણે લોકોને જોડવાના કામ કર્યા છે, લોકોની સાથે આજે કોવિડ જેવો અત્યારે આટલો મોટો ભયંકર રોગચાળો છે, એ રોગચાળામાં ભલે એને ભાજપ ગમે તેટલા અમને લોકોને સામેથી ફટકારે છે, સામેથી અમને લોકોને જે આપણે કહીએ કે અમારા પર આરોપ કરે છે, પણ એ આરોપનો જવાબ અમારા ઉદ્ધવજી એકદમ શાંતિથી સહનશીલતાથી આપી રહ્યા છે, એ જ અમારા માટે સૌથી મોટી જીત છે. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અહીં નિર્ણાયક ભૂમિકામાં ગુજરાતી વોટર્સ સામે આવવાના છે અને આગળની જે તૈયારીઓ છે તે તમામ થઈ રહી છે, જો કે ભાજપ તરફથી પણ કેટલા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અહીં આપણી સાથે હજી કેટલાય લોકો જોડાયા છે, આપ શું કહેવા માંગો છો? બાબુભાઈ ગાલા મારું નામ. આપણને જે મુખ્યમંત્રી મળ્યા છે ઉદ્ધવજી સાહેબ, એવા મુખ્યમંત્રી હજી સુધી મહારાષ્ટ્રની અંદર કોઈ થયા નથી. એક એનો કારણ છે કે માણસ એકદમ સરળ અને કામ કરવામાં વધારે પડતા એ છે, અને અમારો એક જ છે શિવસેનાનો નિયમ કે કામ કરો વધારે મેં વધારે, અને 80% કામ કરો અને પછી એ કરો. આજ એવો કોઈ મુખ્યમંત્રી નહીં મળી શકે. તમને એવું નથી લાગતું કે ભાજપની આટલા વર્ષ સરકાર મહારાષ્ટ્રમાં, છેલ્લા ટર્મમાં ભાજપની સરકાર હતી, શિવસેના ભાજપની સત્તા હતી બીએમસીમાં પણ, તમને નથી લાગી રહ્યું કે ભાજપ તરફથી એવા કામો થઈ રહ્યા છે જે શિવસેના કરી રહી છે? જુઓ, તમને કહું, પહેલાં કોંગ્રેસની સરકાર હતી, પછી ભાજપની સરકાર હતી, પણ મરાઠાનો એ લોકો પોતે મરાઠા હોવા છતાં કોઈ વસ્તુનો એ નહીં કર્યો, અને હમણાં આપણા માટે શિવસેના માટે એ લોકો એ કરે છે અને ખોટા પક્ષ ઊભા કરે અને ઉદ્ધવ સાહેબને બદનામ કેમ કરે એવી રીતે. આ લોકો મરાઠા હતા બધા, તો પછી એ લોકોએ કરવું હતું ને, તો હમણાં શું એના માટે એ લોકો ઉપયોગ કર્યો છે? તો આ વખત બીએમસીની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળવાની છે ભાજપ શિવસેના વચ્ચે, કારણ કે મહાવિકાસ આઘાડીની સરકાર છે, જોકે શિવસેનામાં છેલ્લા કેટલા વર્ષોથી બીએમસી ને શિવસેનાની સત્તા હતી, પણ આ વખતની જે રણભૂમિ છે તેની માટેની હાલ તૈયારીઓ થઈ ગઈ છે અને શસ્ત્રના રૂપે અહીં ફાફડા, જલેબી, વડાપાઉં જોવા મળી રહ્યા છે. આખરે કેવી તૈયારીઓ હવે આગળ ભાજપ તરફથી થાય છે આનો જવાબ દેવા માટે તે જોવું રહ્યું. કેમેરા પર્સન સાયદત્તની સાથે નીરુ, TV9 મુંબઈ.